સાહેબ બહુ મસ્ત વાત કરતા કે એક વાર કબીરજી ગંગા નદીના કિનારે ફરવા નીકળ્યા અને ત્યાં ચાર પાંચ માણસો શ્રાદ્ધ ક્રિયા કરતા હતા, દસમી પંદરમી ફેરીના ડોહાઓને તર્પણ મોકલતા હતા. ઓમ સ્વાહા, 800 નું મોંઘા મોંઘુ ઘી ઓમ સ્વાહા, જવ તલ ઓમ સ્વાહા, બધું સ્વાહા. મજા આવી, બસ 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 મજા જ આવે ભાઈ. ઓમ સ્વાહા. હવે કબીર ત્યાં જોયા ગયા, મારો બેટો આ જબરું થયું. એને થોડે દૂર એક ગાવડીમાં મરેલી પડેલી, થોડે દૂર કબીરજી જોઈ ગયા, સરસ મજાની પૂડી લઈ આવ્યા રચકાની, અને પેલી ગાય પાસે જઈ અને હે ગાય, તું આ રચકો ખા, મારે તારું દૂધ દોવું છે. જોર જોરથી બૂમો પાડી, હે ગાય તું આ રચકો ખા ને મારે તારું દૂધ દોવું છે. પેલામનો યજ્ઞ ભંગ થયો. દોડતા દોડતા આવ્યા બધા, હે કબીર આ મરેલી ગાય તો કઈ રચકો ખાય? કબીર કે હે પંડિત, મારે એ જ કેવું છે કે મારી મરેલી ગાયનું હાડ પિંજર અહીંયા છે, જો એ રચકો ના ખાય તો તમારી દસમી પેઢીના ડોહાના તો હાડકા હડી જાય, એ શું ખાશે? એ શું ખાશે? એટલે જીવતાને જાણો, મર્યા પછીની મોકાણો બધી ખોટી, સંતો એની વાત કરી. તોરલે જેસલને એ કહેલું, જીવતાને જાણો, જીવતા નરને સેવો, જિંદા બાપ પૂજે ને કોઈ મરે બાત પૂજવાય. લોટ જિંદા બાપ જીવતો કે બેટા પાણી આપ આપ ત્યારે ના આપે, જિંદા બાપ પૂજે ને કોઈને મરે બાદ પૂજવાય. દૂધ ચાવલ કે ખીર બના કે કૌવે કો બાપ બનાય, કા 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 ગલે, પણ એને જ દેવાનું હતું, પેલા ને પાણી આપવાનું હતું ગળફા કાઢતો ત્યારે. હા, જીવતા ને જાણો સાહેબ.